नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासीस में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण पांच विषय गणित में प्रकरण चार भाग त्रण रमत कोण वर्तुळ ने पहला रंगते आप भाग एक अने भाग आग जोईए। हवे यहाँ छे के रमत चार चार समूह में रमी शकाय छे। दरेक खिलाड़ीए नीचे बताव्या मुजब वर्तुळ बनावानु छे। दरेके कागळना टुकड़ा पर 15 टोकन बनावाना छे। तमारा टोकन पर एक द्वितीयांश, एक तृतीयांश, एक चतुर्थांश, एक षष्ठांश, एक बारांश, बे बारांश, त्रण बारांश, चार बारांश, अगियार बारांश लखो, छेक अगियार सुधी बराबर। हवे छे के टोकनने भेगा करी तमारा समूहनी वच्चे तेनी थप्पी बनाओ। हवे तमे रमत रमवा माटे तैयार छो। पहेलो खिलाड़ी थप्पीमांथी एक टोकन उपाड़शे। ચિત્રના કેટલા ભાગમાં રંગ પૂરશે અને ટોકનને થપ્પીની નીચે રાખશે। પછીનો ખેલાડી પણ આમ કરશે અને રમત આગળ વધશે। ચિત્રને જે સૌથી પહેલા રંગ પૂરું કરશે તે વિજેતા ગણાશે। હવે અહીંયા છે કે રમત કોણ જીતશે, પછી કે વિજેતાના ટોકન કયા કયા છે બરાબર। પછી તો રમત કોણ જીતશે, તો વર્તુળના બધા ભાગમાં રંગ પૂરનાર રમત જીતશે। પછી કે વિજેતાના ટોકન કયા કયા છે, તો વિજેતાના ટોકન એક દ્વિતીયાંશ અને છ બારાંશ। કયો? એક દ્વિતીયાંશ અને છ બારાંશ। તમને મળેલા ટોકન લખો, તો તમને જે ટોકન મળ્યું હોય એ લખો। પછી કે તમે વર્તુળના કયા ભાગમાં રંગ પૂર્યો, તો મેં વર્તુળના બધા જ ભાગમાં રંગ પૂર્યો। આ શું કહે છે? કોયડો, કાળનો કોયડો, કે આ ચિત્રને ધ્યાનથી જુઓ કે અને ચાર પ્રશ્નોના જવાબ આપો। તૈયાર? શું કહે છે કે આ ચિત્રને ધ્યાનથી જુઓ અને ચાર પ્રશ્નોના જવાબ આપો। તૈયાર? એમ કે તમે તૈયાર છો, તો હા આપણે હવે ચાર પ્રશ્નોના જવાબ આપીએ। હવે છે એક, ચોરસ એના સફેદ ભાગને બે સમાન ભાગમાં વહેંચો, જવાબ મેળવો। શું તે સરળ છે? શું ચોરસ એના સફેદ ભાગને બે સમાન ભાગમાં વહેંચો અને જવાબ મેળવો, શું તે સરળ છે? તો હા, જવાબ સરળ હતો બરાબર। હવે કે ચોરસ બીના સફેદ ભાગને ત્રણ સમાન ભાગમાં વહેંચો, તે પણ ખૂબ સરળ છે ખરું ને? હવે ત્રીજો પ્રશ્ન, તો હા, ચોરસ સીના સફેદ ભાગને ચાર સરખા ભાગમાં વહેંચો, શું તે થોડું મુશ્કેલ છે? હા, કે તે મુશ્કેલ છે, પણ ચિંતા ન કરો, શાંતિથી કરો, જો તમે તે કરી શકો તો જવાબ જ જુઓ શું આવશે। હા, હવે છેલ્લો પ્રશ્ન, ચોરસ સીના સફેદ ભાગને સાત સરખા ભાગમાં વહેંચો, આના માટે વિશ્વ રેકોર્ડ 7 સેકન્ડનો છે, પરંતુ તમે થોડી મિનિટો લઈ શકો છો, વિચારીને થાકી ગયા, પાના નંબર 68 પર જવાબ જુઓ, શું તે ખરેખર અઘરું છે? તો ના, તે અઘરું ન હતું, કે તે સરળતાથી સાત સરખા ભાગ પાડી શકાય છે। હવે છે અનુમાન કરો અને તપાસો, દરેક આકારના કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? દરેક આકારના કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? અહીંયા આપણને ચાર આકાર આપેલા છે, એક, બે અને બે પાછળ, કે પહેલાં જવાબનું અનુમાન કરો, પછી જવાબ ચકાસો। હવે પહેલાંનું આપણે અનુમાન કરવાનું છે કે કેટલા ભાગમાં રંગ પૂરેલો છે, તો એક ભાગમાં રંગ પૂરેલો છે। હવે આ શું છે? તો અષ્ટકોણ છે, જુઓ, એક, બે, અરે બીજું ત્રિકોણ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાત આઠ, તો કુલ કેટલા ત્રિકોણ થયા? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, આઠ ત્રિકોણમાંથી કેટલામાં રંગ પૂરેલો છે? તો એક ત્રિકોણમાં, તો એનો જવાબ શું આવશે? જવાબ એક અષ્ટમાંશ, એકમાં રંગ પૂરેલો છે અને કુલ આઠ ત્રિકોણ છે। હવે બીજું, તો બીજામાં જુઓ, એક, બે, અહીંયા ત્રણ, ચાર અને પાંચ અને છ, કુલ કેટલા? છ,
અને રંગ પૂરેપૂરો ભાગ એક, તો એક ષષ્ઠાંશ. હવે અહીંયા ત્રીજો, તો ત્રીજામાં જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, કુલ કેટલા છે? નવ. તો જવાબ શું આવશે? નવ. અને રંગ પૂરેલા તો બે, તો બે નવમાંશ. હવે અહીંયા તો અહીંયા જુઓ, કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર, તો કુલ કેટલા? તો જવાબમાં કુલ પંદર. અને કુલ કેટલા? તો પંદર. અને કેટલામાં રંગ પૂરેલો છે? તો એક બે ત્રણ અને ચાર, તો શું આવશે? ચાર ભાગ્યા પંદર. પડી ખબર? તો કઈ રીતે કે આપણે જે ચોરસ આપેલા હતા એને આપણે કેટલા ભાગમાં રંગ પૂરેલો છે અને કુલ આ ચોરસ અને લંબચોરસમાં કુલ કેટલા ચોરસ લંબચોરસ આપેલા છે તે શોધ્યું. હવે છે બી, તમને આ ચિત્ર યાદ છે? નાના ત્રિકોણને જુઓ, તે ચોરસનો કેટલામો ભાગ છે? તમે તે કેવી રીતે શોધશો? તો જુઓ કે ચિત્રમાંનો નાનો ત્રિકોણનો ભાગ એ સોળાંશમો ભાગ છે. જે ચોરસ છે એમાં આવા તમે ત્રિકોણ દોરશો તો કુલ સોળ ત્રિકોણ થશે. કેટલા? સોળ. બરાબર. કઈ રીતે? તો આપણે જો દોરીએ, આપણે ત્રિકોણને પૂર્ણ કરીએ, બરાબર. તો આપણે હવે કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ, કુલ કેટલા ત્રિકોણ છે? તો આ ચોરસમાં કુલ સોળ ત્રિકોણ છે. તો કે આ ચિત્ર તમને યાદ છે કે નાના ત્રિકોણને જો તે ચોરસનો કેટલામો ભાગ છે? તો એક સોળાંશ. સોળમો કયો ભાગ છે? એક. બરાબર. તો કે મોટા ત્રિકોણ અને બીજા આકારોને નાના ત્રિકોણમાં વિભાજિત કરી લાલ ત્રિકોણની જેમ કુલ કેટલા ત્રિકોણ બનશે? તો કુલ સોળ ત્રિકોણ બનશે. બરાબર. હવે છે રંગીન ભાગ, આને પૂર્ણ કરો. તો પ્રશ્ન એક છે, એમાં કેટલા ભાગ છે? કુલ બે. તો કે આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે. બે સરખા ભાગ કરેલા છે અને તેમાંથી કેટલા ભાગમાં વાદળી રંગ કરેલ છે? તો તેમાંથી બે સરખા ભાગ પૈકી એક ભાગ વાદળી રંગનો છે. કેટલા ભાગ છે અહીંયા? બે. બરાબર. હવે બીજો કે આ વર્તુળના ખાલી જગ્યા સરખા ભાગ કરેલા છે, તો વર્તુળના કેટલા ભાગ કરેલા છે? તો એક બે ત્રણ અને ચાર, તો કેટલા? ચાર. બરાબર. હવે તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીના ખાલી જગ્યા ભાગ વાદળી રંગના છે, તેમાંથી કેટલા? ચાર સરખા ભાગ પૈકીના બે ભાગ, એક અને બે, ચાર સરખા ભાગમાંથી બે ભાગ વાદળી રંગના છે. પછી છે ત્રીજો, અહીં વર્તુળને કેટલા ભાગમાં? તો એક એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો અહીં વર્તુળને છ સરખા ભાગ કરેલા છે, તેમાંથી
छ सरखा भाग पैकीना त्रण भाग वादळी रंगना छे, तेमांथी त्रण सरखा भाग केवा छे वादळी रंगना छे। हवे चौथुं तो के अहीं वर्तुळने आठ सरखा भाग करेला छे, तेमांथी आठ सरखा भाग पैकी चार भाग वादळी रंगना छे। तो विद्यार्थी मित्रों तमने ख्याल आयो कि कई रीते, तो के आ जो आ वर्तुळना बे सरखा भाग हता, तेमांथी बे भागमांथी एक भाग केवो छे वादळी, बराबर। पछी आ वर्तुळना चार सरखा भाग हता अने चार सरखा भागमांथी बे भाग वादळी रंगना छे। अहीं वर्तुळना छ भाग छे अने ते छ सरखा भागमांथी त्रण भाग वादळी रंगना छे। અહીંયા વર્તુળના આઠ ભાગ કરેલા છે, તેમાંથી આઠ સરખા ભાગમાંથી ચાર ભાગ વાદળી રંગના છે। તેથી આપણે કહી શકીએ કે એક તૃતીયાંશ, બે બે ચતુર્થાંશ, છમાં શું આવશે ત્રણ ષષ્ઠમાંશ ત્રણ ભાગ, અને આઠમાં ચાર અષ્ટમાંશ। મળી ખબર તમને કઈ રીતે ભાગ? તો એક તૃતીયાંશ એકના બે ભાગ, પછી બે ચતુર્થાંશ, પછી ત્રણ અષ્ટમાંશ, સોરી ત્રણ સિક્સ ત્રણ ભાગ્યા છ, અને ચાર અષ્ટમાંશ। હવે છે હલવાના ભાગ। રમેશે તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો। કોને? રમેશે, કોના માટે? તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો। હવે છે તેણે તે બંને માટે બે સરખા ભાગમાં વહેંચ્યું। તેણે તે બંને માટે કેટલા? બે સરખા ભાગમાં વહેંચ્યું, તો દરેકને હલવાનો ખાલી જગ્યા ભાગ મળશે કેટલો? એક એક, કુલ બે ભાગ થશે, એમાંથી એક એક બંનેને મળશે, એટલે એક દ્વિતીયાંશ એક મળશે, અને કુલ કેટલા ભાગ? બે, તો એક દ્વિતીયાંશ। પછી કે આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકીશું નહીં। કોણે કહ્યું? અમુ અને અનુ કહે કે આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકીશું નહીં, તેઓએ કહ્યું। તેથી તેણે આ ટુકડાઓને ફરીથી બે સરખા ભાગમાં વહેંચ્યા। એ ટુકડાઓને ફરીથી શું કર્યું? ફરીથી બે સરખા ભાગમાં વહેંચ્યા, જે ટુકડો તેને ફરીથી બે સરખા ભાગમાં વહેંચ્યા, તેથી તેણે આ ટુકડાને ફરીથી બે સરખા ભાગમાં વહેંચ્યા। હવે અમુકને અમુને કેટલા ટુકડા મળશે? તો અમુને કેટલા ટુકડા મળશે? બે। કેટલા ટુકડા મળશે? બે, કેમ કે જે આખા હલવામાંથી જેને બે ટુકડા કર્યા, તો બે કોને મળશે? અમુને, અને બે અનુને, બરાબર। ચલો, હલવાનો તે કેટલામો ભાગ છે? તો બે ચતુર્થાંશ। કેટલામો? બે ચતુર્થાંશ। કેટલા ભાગ થયા? બેના ચાર થયા, એટલે બે ચતુર્થાંશ, બરાબર। હવે કહે છે પપ્પા હજુ તેને નાનો બનાવો, તેઓએ કહ્યું, તેથી તેણે હલવાની ફરીથી નાના ટુકડા કર્યા, બરાબર, આભાર પપ્પા। કેટલા કર્યા? ચાર હતા, ચારના ફરી બે બે કરો, તો ચાર આ બે આ બે, બે ને ચાર, બે છ અને બે આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, કુલ કેટલા થયા? તો આઠ ટુકડા, તો દરેક હવે પાછળ કુલ કેટલા ટુકડા થયા? આઠ, કે પપ્પા હજુ તે નાનો બનાવો, તેથી ફરીથી તેને ચારના ફરી ટુકડા કરે, એટલે કેટલા થયા? આઠ। પછી કે હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? તો હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? તો ચાર ચાર, ચાર અમુને અને ચાર અનુને। દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ છે? તો દરેક ટુકડો હલવાનો કેટલો? તો કુલ કેટલા ભાગ થયા? આઠ, તો એક અષ્ટમાંશ, બરાબર। હવે કે જો રમેશે હલવાના છ સરખા ભાગ કર્યા હોત, તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? છ સરખા ભાગ કર્યા હોત તો કેટલા મળતા? ત્રણ, ત્રણ અમુને અને ત્રણ અનુને। તો ઉપરોક્ત સંવાદને આધારે તમારા જવાબો જુઓ અને લખો। વિદ્યાર્થી મિત્રો, પહેલાં એક તૃતીયાંશ, પછી બે ચતુર્થાંશ, પછી ત્રણ ષષ્ઠમાંશ, પછી ચાર અષ્ટમાંશ,
ने पांच दशांश बराबर। हवे छे पट्टीना भाग। चित्र जुओ, दरेक लीला रंगनो टुकड़ो पट्टीनो केटलामो भाग छे ते लखो, के दरेक रंगनी पट्टीनो एक टुकड़ो ते ए पट्टीनो केटलो भाग छे ते लखो। तो केटला चौथा भाग मळीने अर्धो भाग थशे? तो विद्यार्थी मित्रों, अहींया जो गुलाबी रंगनी पट्टी छे, पीळा रंगनी, वादळी रंगनी अने लीला रंगनी, तो के केटला, तो जो दरेक लीला रंगनो टुकड़ो एटले एक अष्टमांश, दरेक वादळी रंगनो टुकड़ो एटले एक चतुर्थांश, दरेक पीळा रंगनो टुकड़ो एटले एक द्वितीयांश, ने लाल गुलाबी एटले एक। तो केटला चौथा भाग मळीने अर्धो भाग थशे? तो बे चौथा भाग मळीने अर्धो भाग थशे। केटला? बे बराबर। केटला एक अष्टमांश भाग मळीने एक चतुर्थांश थशे? तो बे। ने एक द्वितीयांशमां केटला एक अष्टमांश भाग छे? तो चार। जो केटला चौथा भाग मळीने अर्धो भाग थशे? तो केटला? एक बे त्रण चार, फरी एक बे त्रण चार, बे भाग करशो एटले चौथा भाग अर्धो थशे। केटलानो एक अष्टमांश भाग मळीने ચોથો? તો આ રહ્યો। એક દ્વિતીયાંશમાં કેટલા એક અષ્ટમાંશ છે? જો ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, બરાબર। હવે કે તમારા મિત્રને આ ચિત્ર સંબંધી કેટલા પ્રશ્નો પૂછો, તો પેટર્ન કે આ ચોરસ જુઓ, કેટલા ભાગ વાદળી રંગનો છે? ચોરસનો કેટલામો ભાગ વાદળી રંગનો છે? તો કુલ કેટલા હે જુઓ? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ, કુલ સોળ ચોરસ બને છે। આમાંથી કેટલા ભાગ, કેટલો ભાગ ચોરસ? તો કુલ સોળ, એમાંથી એક અને બે, તો બે ભાગ્યા સોળ। કેટલો ભાગ લીલા રંગનો છે? તો એક, તો એક સોળ અંશ બરાબર। હવે છે કોયડો, શું તે સમાન છે? કેમિની કહે છે કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે, તમે સહમત છો? તો હા, કેમી સાચી છે, હું એ વાતથી સહમત છું કે અડધાનો અડધો ભાગ એટલે અડધો, જો બેનો અડધો ભાગ એટલે શું થાય? એક દ્વિતીયાંશ, એક ભાગ્યા બે ગુણ્યા બે એક ચતુર્થાંશ બરાબર, પોણો ભાગ પણ એક ચતુર્થાંશ જ થાય, એટલે કે બંને સરખા છે।